મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર સજીવનો પાયાનો એકમ કોષ આજે આપણે સત્તરમાં નંબરના પ્રશ્નોની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો કોષ દીવાલ આના અગાઉના વિડીયોમાં આપણે કોષ રસ પટલ પસંદગીમાન પટલ વિશે ચર્ચા કરી હતી આજે આપણે ચર્ચા કરીશું કોષ દીવાલ તો વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ પહેલો મુદ્દો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દીવાલ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અંદરની તરફ હોય કોષ અને એની બહારની તરફ હોય કોષ દિવાલ કે જે થોડું સખત હોય છે કડક હોય છે સખત માટે આપણે કોષ દીવાલને ઓળખવા માટે કહી શકીએ કે વનસ્પતિ કોષની વનસ્પતિ કોષની કોષ રસ પટલની બહારની તરફ મતલબ કોષના સૌથી બહારનું સખત પડ જેને આપણે કહીશું કોષ દિવાલ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો મુદ્દો પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે પ્રાણી કોષ હોય ને એમાં કોષ દીવાલ હોતી નથી ત્રીજો મુદ્દો વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થો આવેલા હોય છે હવે વનસ્પતિ કોષ દિવાલ જે છે એના અંદર જે પદાર્થ આવેલો છે એ પદાર્થનું નામ છે સેલ્યુલો તે વનસ્પતિને બંધારણીય મજબૂતી આપે છે વનસ્પતિની જે સ્કેલેટન સ્ટ્રક્ચર એનું છે એની જે મજબૂતાઈ છે એ વનસ્પતિની મજબૂતાઈ ક્યાંથી આવે છે તો વનસ્પતિના કોષની બહારના પળમાં કોષ દિવાલમાં રહેલા સેલ્યુલોઝની મદદથી હવે વિદ્યાર્થી મિત્રો કાર્યો તે કોષનો આકાર જાળવી રાખે છે તે કોષનો શું જાળવી રાખે છે આકાર તે કોષમાં પાણી અને પ્રવાહી રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે હવે આ શું કરે છે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત જે કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને આપલે થાય વિદ્યાર્થી મિત્રો દ્રવ્યોની તો એ કોષ જીવંત હોય તો એનું કાર્ય આગળ વધશે નક તો નહીં વધે આગળ તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે આ કોષ જે છે એ વધારે પડતું જો પાણી શોષી લે તો પણ નુકસાન અને એ પાણી વધારે ના શોષી લે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આ જે કોષ દિવાલ છે એ રક્ષણ આપે છે કોષને જલ શોષણથી તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે અંદરૂણી મજબૂતાઈ યાંત્રિક કેમ યાંત્રિક ખબર છે તો હવે કોષ દિવાલ કેવું કીધું અહીંયા પહેલા જ મુદ્દામાં તે બહારથી સખત આવરણ હોય છે કડક આવરણ હોય છે એ મજબૂત આપશે કારણ કે અંદરના જે અંગો છે એ નાજુક નરમ એ અંગોને બહારની તરફથી પોતે રક્ષણ આપે છે યાંત્રિક મજબૂતાઈ આપે છે એના કોષને બચાવે છે આગળ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી શા માટે તો પહેલો મુદ્દો મંદ દ્રાવણ હોય કોઈ પણ એમાં મૂકીએ તો કોષ તૂટતા નથી ફાટતા નથી એમ વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ દિવાલ ધરાવે છે સુધરાવે છે કોષ દિવાલ અને કોષ દિવાલ કેવી હોય વિદ્યાર્થી મિત્રો સખત બારનું આવરણ આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશ પામે છે પરિણામે કોષ ફૂલે છે તૂટતો નથી શું થઈ જાય છે ફૂલે છે આશ્રુતિ એટલે શું આપણે આગળ ભણી ગયા આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષ રસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે આ શ્રુતિ દ્વારા જે પાણીના પ્રવેશથી કોષનો કોષ રસ જે છે એ કોષ દિવાલને ધક્કો મારે છે અંદરની તરફથી શું કરશે એ ધક્કો મારશે અને આ કોષના બહારનું આવરણ અને આ કોષના અંદરનું આવરણ જ્યારે તે ફૂલી ગયો ત્યારે આ જે પ્રવાહી છે એ કોષ દિવાલને અંદરની તરફથી શું આપશે ધક્કો મારશે ફૂલેલા કોષના કોષ રસ પર સમાન દબાણ સર્જે છે તો બહારની તરફથી મળતું દબાણ અને અંદરની તરફથી મળતું દબાણ બંને દબાણ કેવા છે સરખા માટે એ કોષને કંઈ નુકસાન થતું નથી વિદ્યાર્થી મિત્રો એક તરફથી જો દબાણ વધારે હોય તો જ એ કોષ તૂટી જશે અથવા તો ફૂલીને ફાટી જશે કાં તો અંદરનું દબાણ સૌથી વધારે હોય તો ફૂલીને ફાટી જાય તૂટી જાય અને બહારનું દબાણ સૌથી વધારે તો એ ચીમડાઈ જશે ચીમડાઈને તૂટી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહારથી અને આંતરિક અને બાહ્ય બંને દબાણો ના મૂલ્યો સરખા છે માટે એ તૂટી કે ફાટી જશે નહીં આગળ વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો સુકોષ કેન્દ્રિક પેલા તો વિદ્યાર્થી મિત્રો કે સુકોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે પટલ પેલા આકૃતિ સમજી લઈએ અંદર છે કોષ કેન્દ્રિકા આજે દર્શાવેલું છે અંદર એ શું છે કોષ કેન્દ્રિકા આખો જે ભાગ કહેવાય એને કોષ કેન્દ્ર કહેવાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ટપકા સ્વરૂપે દર્શાવેલ છે કોષ કેન્દ્રીય કલાના છિદ્ર બહારની તરફ હવે અંદરની તરફ આ જે દર્શાવ્યું છે એને કહેવાય છે કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રીય કલા જે નાની તમને અહીંયા વાયર સ્વરૂપે બધા જોવા મળે છે પાત્રી તંતુ જેવા એને કોષ કેન્દ્રીય કલા કહે છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં અભ્યાસ કરવાનો છે આપણે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે આ કોષ કેન્દ્ર પટલ જે છે એ બહારની તરફ શું ધરાવે છે દ્વિસ્તરીય બે પડોમાં બે સ્તર ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે તો તમને વ્યાખ્યા પૂછાય કોષ કેન્દ્ર પટલ તો કોષ કેન્દ્રના બહારની તરફ કોષ કેન્દ્રના બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવતા પળને કોષ કેન્દ્ર પટલ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે તો આનું એક કહેવાય ને કે ગુણધર્મ કહી લો કે કોઈ બી કહી લો કે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો કોષ કેન્દ્ર પટલમાં આવેલા જે છિદ્રો છે એ છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા આપણે સમજીએ આ માની લો એક કોષ છે આ કોષના આ રહ્યો નો કેન્દ્ર કોષ કેન્દ્રની આજુબાજુમાં દ્વિસ્તરીય બે પળ ધરાવતું કોષ કેન્દ્ર પટલ બરાબર તો આને શું કીધું કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો આમાં આવેલા જે છિદ્રો છે બહારની તરફ એ છિદ્રો કોષ કેન્દ્ર થી અંદરની તરફ વિનિમય કરે છે બરાબર અંદરની તરફ અને બહાર કોષ રસમાં પણ લઈ જાય કોષની બહારની વાત નથી કરી આ પ્રક્રિયા જે છે ને વિદ્યાર્થી મિત્રો એ કોષની અંદર જ થાય છે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની બહારની તરફ આવેલા કોષ કેન્દ્ર પટલ દ્વારા થતી પ્રક્રિયા છે એક તો આજે તરફ જે કોષ રસ છે ને એ કોષ રસમાંથી અંદરથી બહારની તરફ તેમજ એ આપણે કોષ કેન્દ્ર થી બહારની તરફ બંને તરફ પરિવહન શક્ય બનાવે છે કોણ કોષ કેન્દ્ર પટલ આગળ વિદ્યાર્થી મિત્રો તેમજ બીજો મુદ્દો છે એ જ પ્રશ્નનો અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે દોરીના રચના જેવી જથ્થા ધરાવે છે રંગસૂત્રો રંગ દ્રવ્યના ભાગરૂપે ડીએનએ ડીએન એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ હોય છે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે શું હોય છે ડીએનએ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે તેને રંગસૂત્ર કહે છે સળિયા જેવા આકારની શું આવે છે સંરચના તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ એકવાર ત્રણ મુદ્દા આપણે તૈયાર કરીશું સમજીશું પહેલાં શું કહે છે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય એની અંદર આ રંગસૂત્રીય દ્રવ્ય જોવા મળે છે દ્રવ્ય લિક્વિડ સ્વરૂપે માની લો બરોબર હવે એને એમ કીધું કે દોરીના જથ્થા જેવી રચનાઓ છે એ જે જે દ્રવ્ય છે એ શું છે દોરીના દ્રવ્યના જથ્થાની રચના કહેવાય રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે એ જે રચના છે એને આપણે ડીએનએ નામ આપ્યું કે ડીએનએને આપણે કહીશું ડીઓક્સિરિબોન્યુક્લિક જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે આ તો થઈ કોષ વિભાજન પહેલાંની વાત હવે વાત કરી રહ્યા છીએ કે કોષ વિભાજન થતો હોય કોષ અલગ પડતો હોય કોષનું વિભાજન થતું હોય એક કોષમાંથી બે કોષોમાં ઉત્પન્ન થતું હોય અલગ થતું હોય વિભાજન થતું હોય ત્યારે શું થાય છે કે આ રંગસૂત્રીય દ્રવ્ય હોય છે વિદ્યાર્થી મિત્રો આ રંગસૂત્રીય દ્રવ્ય એ સળિયા જેવો આકાર સરચના ધર આવી લે છે હવે એ સળિયા જેવો આકાર સંરચના ધર આવી લે આ પ્રકારે એટલે વિદ્યાર્થી મિત્રો એનું નામ રંગસૂત્રીય દ્રવ્યમાંથી થઈ જશે રંગસૂત્રો એને શું કહેવાશે રંગસૂત્રો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતી પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢીના લક્ષણો ડીએનએના અણુસ્વરૂપે ધરાવે છે ડીએનએના અણુસ્વરૂપે ધરાવે છે મતલબ કે આ રંગસૂત્રોની આનુવંશિકતાની જે માહિતી માની લો કોમ્પ્યુટરમાં સીપીયુમાં જે હાર્ડ ડિસ્ક હોય છે એમાં જે બધી માહિતી એકઠી હોય છે એમાં આ જે આ રંગસૂત્ર છે એ આનુવંશિકતા આપણે જે પેઢી દર પેઢીમાંથી જન્મ લીધો છે બરાબર એ આનુવંશિકતા માટેની જે માહિતી છે એ પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી મતલબ સંતતિ પેઢી આગળની આવતી પેઢીમાં આ લક્ષણો ડીએનએ ના અણુ સ્વરૂપે ધરાવે છે મતલબ આ રંગ સૂત્રો છે એ અંદર એક માહિતી બધી એકઠી હોય ડીએનએ સ્વરૂપે એ માહિતી દર પિતૃ પેઢીમાંથી સંતતિ સંતતિ બનશે પાછું પિતૃ પેઢી પાછું એનું આવશે સંતતિ તો એ આગળને આગળ માહિતી કોષો એકબીજાને આપતી રહે છે આગળ રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આ તમને કહેવામાં આવે કે રંગસૂત્રો શેના બનેલા હોય છે રંગસૂત્રો જે ડીએનએ અને પ્રોટીન ના બનેલા હોય છે ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી પૂરી પાડે છે આ ડીએનએ અણુનું જે કોષ આપણું જ્યારે મકાન બનાવવું હોય વિદ્યાર્થી મિત્રો તો મકાન બનાવવા માટે આપણે સૌપ્રથમ ક્યાં દોડવાના કે કોન્ટ્રાક્ટર છે એન્જિનિયર છે પ્લાન બનાવીશું આ બધું તો જ્યારે એ કોષનું નિર્માણ કરવું હોય બંધારણ કરવું હોય ત્યારે ડીએનએ સા પાસે રહેલી ડીએનએના અણુ પાસે જે રહેલી માહિતી છે એ માહિતીનો ઉપયોગ થાય છે અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે એ ડીએનએ પૂરી પાડશે વિદ્યાર્થી મિત્રો આગળ ડીએનએ ના કાર્યની ટુકડાને જનીન કહે છે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે જનીન હવે ડીએનએ ના અંદરનો એક ટુકડો માની લો એ ટુકડો જે છે એને કહેવાય છે જનીન જે કાર્યકારી ટુકડો છે એવી એવું નહીં ડીએનએનો દરેક ભાગ કાર્યરત હશે અમુક

થતી વિવિધ જે ક્રિયાઓ છે આપણા જેમ શરીરની શારીરિક ક્રિયાઓ જે અંદરૂણી બહારી છે ચાલવું વાંચવું બગાસું ખાવું આ જોવું તેમાં અંદરની પચવું શ્વાસ ઉચ્છવાસ હૃદયનું રુધિનું પરિવહન આ બધી ક્રિયાઓ એ જ પ્રકારે આપણા શરીરમાં રહેલા કોષો પ્રાણીના શરીરમાં રહેલા જે કોષો વનસ્પતિ પ્રાણી કોઈ બી જીવંત સજીવના કોષો એમાં જે ક્રિયાઓ થાય છે એનું નિયમન કેવી રીતે નિયમન થાય છે ચોક્કસ પ્રણે હવે આપણું હૃદય એવું છે કે બે કલાક બંધ થઈ જાય ને પછી ચાલુ થઈ જાય ત્રણ કલાક બંધ થઈ જાય ને પછી ચાલુ થઈ જાય નિયમિત રીતે ચાલુ જ રહે છે ને તો એ નિયમન એ એ ક્રિયાનું શું કહેવાય છે નિયમન કેવી રીતે થાય છે તેના વિશે જાણકારી છે તે કોષમાં થતી ક્રિયાઓનું નિયમન કરે છે કોણ કોષ કેન્દ્ર કોણ કોષ કેન્દ્ર તે કોષમાં પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે કોષીય પ્રજનન હોય એક કોષમાંથી બીજો કોષ પેદા કરવાનો હોય અથવા તો વિભાજન કરવાનું હોય તો કેન્દ્રસ્થ ભાગ મુખ્ય ભાગ ભજવે છે કોષ કેન્દ્ર આ પ્રક્રિયાને કારણે એક કોષ વિભાજનથી બે નવા કોષ બને છે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે બીજું કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે તેમજ આજે એની અંદરૂણી રાસાયણિક જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને કારણે તેનો વિકાસ પણ થાય છે અને તે પરિપક્વ બને છે એક નાના જન્મેલા કોષમાંથી એક મહત્વપૂર્ણ કોષ જે શરીરનો ભાગ ભજવે છે એ પરિપક્વ થાય છે એ એનું કહેવાય ને કે એક હદ સુધી આગળ વધવાની જે ક્રિયા હોય છે એ પૂર્ણ કરે છે કોના મદદથી કોષ કેન્દ્રમાં થતી રાસાયણિક ક્રિયાઓની મદદથી રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે આ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ડીએનએ શું ધરાવે છે તો વારસાગત પિતૃપેઢીમાંથી મળેલી જે એના લક્ષણોની માહિતી જે છે એ ધરાવે છે તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરે છે મતલબ એ આગળની પેઢીમાં એ લક્ષણોને આપે છે પિતામાંથી બીજા પેઢીના પુત્રમાં આગળ વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક કોષ આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક કોષ શું છે આદિકોષ કેન્દ્રી એના વિશે પહેલા તો આકૃતિ પહેલા સમજી રહી વિદ્યાર્થી મિત્રો આ જે કોષમાં બાર છે પીલી નામ આપેલું છે આ બહારની તરફની કોષ દીવાલ કોષ રસપટલ એની અંદર હોય જે આ ગ્રીનના પછી યલ્લો ભાગ છે તે પછી ન્યુક્લિક એસિડ જે અંદર આ ભાગ દર્શાવે ન્યુક્લિક ઓઇડ ન્યુક્લિ ઓઇડ તેમજ રીબોજોમ્સના નાના ટપકા સ્વરૂપે દર્શાવેલા છે અને આ છે કશા જે નાનો મોટો તંતુ એક બતાવ્યો છે કશા તો હવે આગળ સમજીએ કે આ શું છે આદિકોષ કેન્દ્રીય પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક શું પ્રોકેરિયોટિક પ્રોકેરિયોટિક કોષ કહે છે આવા કોષ ધરાવતા સજીવોને

આદિ અને સુકોષ કેન્દ્ર તો આદિ સુકોષ કેન્દ્રમાં ફરક શું તો આદિકોષ કેન્દ્ર એ કહેવાય ને પ્રાથમિક પ્રકારનું કે જેમાં ઘણી બધી સગવડો નથી અને આગળ જતાં એ જ આદિકોષ કેન્દ્ર અમુક જે બન્યા સારા ફેસિલિટીવાળા સુકોષ કેન્દ્ર કે જેમાં ઘણી બધી ફેસિલિટીઓ ધરાવે છે આ સિમ્પલ વસ્તુ એક ઉદાહરણ સ્વરૂપે કે આમાં અમુક પ્રક્રિયાઓ થતી નથી પણ તે જીવન શક્ય છે આદિકોષ અને આમાં ઘણી બધી પ્રક્રિયાઓ એવી નવી સર્જાઈ કે અલગ અલગ રીતે પોતાના કાર્યોને એવી રીતે વહેંચ્યા એટલે એ થયું આધુનિક સુકોષ કેન્દ્રીય મતલબ કે નવા

કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ નથી હોતું વિદ્યાર્થી મિત્રો અને જ્યારે સુકોષ કેન્દ્રીમાં શું હોય છે કોષ કેન્દ્ર પટલ હોય છે આ આ જે છે ને આ કોષમાં એમનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની બહાર જે દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ આવવું જોઈએ એ હોતું નથી કોનામાં નથી હોતું આદિકોષ કેન્દ્રમાં તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષોનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસય પામેલો હોય છે વિકાસ પામેલો હોતો નથી આ અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે ન્યુક્લિક એસિડ હોય છે તેને ન્યુક્લિયોઇડ કહે છે ન્યુક્લિ આ જે વિકાસ પામેલો પ્રદેશ જે છે એ પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે ને જેનું નામ શોર્ટમાં ન્યુક્લિયોઇડ પાડ્યું છે વિવિધ પટલમય અંગિકાઓ કણાવસૂત્ર હરિત કણ ગોલગી પ્રસાધન અંતકોષરસ જાળ વગેરેનો અભાવ હોય છે આથી ઘણા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે વિદ્યાર્થીમાં આ મુદ્દો સમજવા જેવો છે તમે જોજો વિવિધ પટલમય અંગિકાઓ આમાં કોષ કેન્દ્રના કોષ કેન્દ્ર પટલ નથી આ જે આદિકોષ કેન્દ્ર છે એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ નથી પરંતુ વિવિધ પટલમય અંગિકાઓ જેમ કે કણાવસૂત્ર હરિત કણ ગોલગી પ્રસાધન અંતકોષ રસ વગેરેનો પણ અભાવ હોય છે આમાં પેલું કોષ કેન્દ્ર પટલ તો નથી જ પણ આમાં આ બધા જે અંગો કીધા કે જે સુકોષ કેન્દ્રમાં હોય છે એ અંગો પણ નથી આમાં આથી ઘણા કાર્યો કોશરસિય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે મતલબ કોશરસિય ભાગો દ્વારા એ કાર્યોના એક વીકલી સ્વરૂપે નિર્બળ રીતે પૂરું કરી દેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટ્ટીકાઓ કોથળી જેવી રચનાઓમાં હોય છે આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા માં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જે હોય છે કે જે પ્રકાશનું સંશ્લેષણ કરી શકે એ ક્લોરોફિલ કોષ રસ્ય પટ્ટલની પુટ્ટિકાઓ મતલબ અંદર જે એ એ જે કોષ રસની પુટ્ટિકાઓ કોથળીઓ જોવા મળતી હોય છે આમાં એટલે વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્ર ખ્યાલ આવવું જોઈએ ઘણી બધી ફેસિલિટી નથી ઘણા બધા અંગો નથી એ જેમ જૂનું અને જાણીતું એ પ્રકારે જીવાણુને લીલહરિત લીલ એ પ્રકારે તે જ કોષ ઉપર અત્યારે હાલ જીવંત પણ છે આગળ વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર આધારે સજીવ કોષના પ્રકાર સમજાવો તો કોષ કેન્દ્ર આધારે સજીવ કોષના પ્રકાર આ તફાવત સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો પહેલું છે આદિકોષ કેન્દ્ર અને બીજું છે સુકોષ કેન્દ્રીય પ્રોકેટીયોરિક સેલ અને યુકેરિયોટિક સેલ પહેલો મુદ્દો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદર્શ ઉપ પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે આવડે જોયું એ પ્રમાણે કોષ કેન્દ્ર પટલ હોતું નથી તેમાં કોષ કેન્દ્રીય પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત થયેલું હોય છે અને જુદા જુદા અંગો પણ ધરાવે છે તેનું કચ સામાન્ય રીતે એક થી દસ માઇક્રોમીટરનું હોય છે અને તેનું કચ સામાન્ય રીતે પાંચથી સો માઇક્રોમીટરનું હોય છે તેમાં પ્રાથમિક આદિકોષ કેન્દ્ર હોય છે આમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે તેને ન્યુક્લિઓ કહે છે અને આમાં તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન પણ હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે જે ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ પણ હોતી નથી અને આમાં કોષ કેન્દ્ર પટલ તો છે જ અને કોષીય અંગિકાઓની હાજરી પણ હોય છે જેમ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આગળ વિદ્યાર્થી મિત્રો આ તફાવત જતો નોર્મલ તૈયાર કરવાનો રહેશે તમારે કોષ રસ આપણે વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ કોષ કેન્દ્ર પટલ કોષ કોષ રસ પટલ બધા જ વિશે જાણ્યું હવે આવ્યો કોષ રસ સૌથી બહારનું સખત પળ કોષ દિવાલ પછી એનું કોષ રસ પટલ પછી એના અંદર કેન્દ્રની બહાર રહેલું કોષ કેન્દ્રીય પટલ જે દ્વિસ્તરીય હોય છે હવે આપણા અંદરનું જે દ્રવ્ય છે ને એ દ્રવ્ય વિશે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આકૃતિ બહુ મસ્ત આપેલી છે જોઈ શકો તમે પહેલો મુદ્દો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ કોષ રસ કોને કહેવાય તો કોષ રસ કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે બીજો મુદ્દો તે કોષોનો મોટો પ્રદેશ છે તે કોષનો જ મોટો પ્રદેશ છે વધારે માત્રામાં અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે આજે કોઈ બી પ્રવાહીને શોષતો નથી શોષી લેતો નથી માટે તે પોતાનો રંગ પરિવર્તન કરતો નથી અને જ્યારે આપણે સૂક્ષ્મદર્શક જોઈએ છે ત્યારે પ્રવાહી સ્વરૂપે જોવા મળતો હોય કોષમાં વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ હોય છે આજે સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય આપણે આગળ જોઈ ગયા કે નાની અંગિકાઓની બહારની તરફ નાનાના પળ આવેલા હોય છે આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે જુદા જુદા અંગો જુદું જુદું કાર્ય કરતા હોય છે જે કોષમાં રહેલા હોય છે આગળ વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો વાયરસનું એક ઉદાહરણ લેવાનું છે પટલનું મહત્વ પહેલું વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી આ વાયરસ જે છે એ કોઈ પ્રકારનું પોતાનું બાહ્ય પડ કે બાહ્ય પળ હોતું નથી વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ એ કોષીય યાંત્રિક દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી તે જીવ જીવંત દર્શાવ મતલબ જીવંત જીવંત જીવી શકતા નથી વાયરસ છે ને એ પહેલા કોષમાં દાખલ થશે અને એ કોષના અંગિકાઓ કોષ રસ બધાનો ઉપયોગ કરશે અને પછી તે જીવંત થશે યાંત્રિક ગુણન કરવું પડશે એ કોષ સાથે આપણા વાયરસ અંદર દાખલ થાય તો આપણા કોષ સાથે એને એનું જીવન જીવવું પડશે એ ગુણન કરવું પડશે યાંત્રિક રીતે તેમ તે પોતાનું જીવંત આગળ વધારશે આમ જીવંતતા માટે પટલ બહુ જ મહત્ત્વનું છે જીવંતતા માટે પટલ જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે આગળ વિદ્યાર્થી મિત્રો કોષીય અંગિકાઓ એટલે શું શા માટે સુકોષ કેન્દ્રિત કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે અગત્યની કોશીય અંગિકાઓના નામ આપો ફરીથી એકવાર પ્રશ્ન સમજજો વિદ્યાર્થી મિત્રો કોષીય અંગિકાઓ એટલે શું કોષમાં રહેલા જે અંગિકાઓ આપણે કહીએ ને જુદા જુદા કણાપસૂત્ર છે પાવર હાઉસ એ જે કામ શું કરે છે કોષ રસ છે આ બધા અંગિકાઓનું નામ સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે મતલબ એમની આજુબાજુ પણ શું પટલ હોય છે અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો તો પહેલો મુદ્દો સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે તેમને કોષીય અંગિકાઓ કહે છે હવે પહેલું આદિકોષ કેન્દ્ર આ ધરાવતું નથી સુકોષ કેન્દ્રી ધરાવે છે અને એના અંદરના જે અંગો છે અંગિકાઓ એ બહારની તરફ પળ ધરાવે છે પટલ પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષોને આદિકોષ કેન્દ્રીથી અલગ કરે છે પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે આ પ્રત્યેક કોષે બાહ્ય પોતાનું એ બહારનું જે આવરણ છે એ એનાથી અલગ પોતાના અંદરના આવરણ સાથે જીવંત એ પટલની મદદથી રહી શકે છે બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટે અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રિય કોષો ધરાવે છે આ જે બહુકોષીય સજીવો છે એ જટિલ રચના ધરાવે છે અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે અને આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે જો ફરીથી ત્રણ મુદ્દાઓમાં આ મુદ્દો વહેંચાયેલો છે કે બહુકોષ છે એ બહુકોષના અંદર જુદી જુદી કાર્યો થાય છે જુદા જુદા બધા કાર્યો પૂરા કરવા માટે એમને સુકોષ કેન્દ્ર જોઈએ અને પછી સુકોષ કેન્દ્રના અંદર બી પટલમય અંગિકાઓ હોય છે એટલે આ કાર્ય ખૂબ જ જટિલમય કીધું છે ને આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે આથી સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે એક અંગિકા પોતાનું જે કાર્ય કરી રહ્યું છે એના લીધે બીજી અંગિકા પોતાના કાર્યમાં વિખવાદ ન પહોંચે માટે આજુબાજુ એક પટલ હોવું ખૂબ જ જરૂરી છે અગત્યની અગત્યની કોષીય અંગિકાઓ તો પહેલું અંતઃકોષ રસ જાડ ગોલકીય પ્રસાધન લાઇસોજોમ કણાપસૂદ્ર રંજક કણ અને રસ્તાની આટલા તમારે નામ યાદ રાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈ પ્રશ્નો ચાલ્યા એ ખૂબ જ અગત્યના છે પરીક્ષામાં પૂછાયેલા છે તમારે તૈયાર કરી દેવા તેમજ નોટબુકમાં લખવા અસ્તુ જય હિન્દ જય ભારત